રાજકોટ ખાતે હેલ્મેટ અને નવા આરટીઓના નવા નિયમોને લઈ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે રાષ્ટ્રીય શાળા ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને આમ જનતાની મીટિંગ યોજાઈ. ફરજિયાત હેલ્મેટ વિરોધી લડત સમિતિ રાજકોટ સમગ્ર ભારતમાં હેલ્મેટ જેવા નવા કાયદા સામે વિરોધ. રાજકોટમાં આ કાયદા સામે એક જનસંમેલન યોજાઈ હતી. આ જનસંમેલનમાં હજારોની સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. આ જનસંમેલનમાં ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, વશરામભાઈ સાગઠિયા, જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા સવિનય કાનૂન ભંગ માટેની ઉપસ્થિત નાગરિકો સમક્ષ પ્રતિજ્ઞા લેવાય. જનસંમેલનને બનાવવા રાજભા ઝાલાની સંકલન કરનાર તરીકેની મહેનત રંગ લાવી ઇન્દ્રનીલ રાજગુરુના નેતૃત્વમાં રાજકોટની રાષ્ટ્રીય શાળા ખાતે યોજાયેલ હેલ્મેટ વિરોધ લડત સમિતિના જનસંમેલનમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું કે સરકાર જનતાને હવે લૂંટવાનું કામ કરી રહી છે. આજે ગાંધી જયંતિના પવિત્ર દિવસે રાષ્ટ્રીય શાળા ખાતે જે ભૂમિ છે, ગાંધીજી સાથે જોડાયેલી છે, એમના ક્યારેક ને ક્યારેક અહીંયા પર ચરણ પડેલા છે, એ ભૂમિ ઉપર થઈને જે કેન્દ્ર સરકારે થોડા સમય પહેલાં ટ્રાફિક નિયમનનો જે અતાર્કિક અને અસુસંગત કાયદો લાવ્યો છે, એમના વિરોધની ચળવળ ગાંધીજીના આશીર્વાદ લઈને અહીંથી રાજકોટનું એક નાગરિક સંમેલન બોલાવીને નાગરિકોની ઉપસ્થિતિમાં બોડી સંખ્યામાં રાજકોટ હેલ્મેટ વિરોધી લડત સમિતિએ ના નેજા હેઠે આજે એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યામાં રાજકોટના નગરજનો, રાજકોટની અલગ અલગ સંસ્થાઓ, રાજકોટના દરેક ક્ષેત્રના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહીને નિર્ધાર કર્યો છે કે જે ટ્રાફિક નિયમનનો અસુસંગત કાયદાઓ છે, અસુસંગત જોગવાઈઓ છે, એનો કોઈ કાળે રાજકોટમાં તો અમલ નહીં જ થવા દે અને એના માટે થઈને જે કાંઈ લડત કરવી પડશે ગાંધી ચિંધ્યા રાહે લડત કરશું એ અહીંયા નિર્ધાર કર્યો અને ખૂબ જ સારા વાતાવરણમાં નિર્ધારિત સમયે કાર્યક્રમ શરૂ થયો અને નિર્ધારિત સમયે કાર્યક્રમ પૂર્ણ થયો. રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કર્યો અને ગાંધીજીની વંદના પણ અહીંયા કરી છે અને અહીંથી સૌ ગાંધીજી પાસેથી પ્રેરણા લઈએ કે ભાઈ ફરીથી જો આ દેશની અંદર કોઈ જબરજસ્ત લડત કે આંદોલનની શરૂઆત કરવાની થાય તો આપની પ્રેરણાથી, આપના આશીર્વાદથી ચાલુ કરી છે અને એમાં રાજકોટના નાગરિકો જે ઉપસ્થિત રહ્યા છે એ પણ એક સીમાચિહ્ન રૂપ છે. અસ્તુ પ્રણામ. હા, આજના કાર્યક્રમમાં કારણ કે જે ટ્રાફિક નિયમનના જે કાયદાઓ છે એ દરેક વર્ગને સ્પર્શે છે અને દરેક વર્ગને એની પીડા સહન કરવી પડે છે, એટલે આજના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત હતા. મેં જેમ કીધું કે અલગ અલગ ક્ષેત્રના વેપારીઓ, મજૂર વર્ગ, સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગ દરેક ક્ષેત્રમાં હતા, એમાં બહેનો વિશેષ સંખ્યામાં જે કહેવાય કે 50% ઉપર, એ પણ એક સારી બાબત છે કે 50% ઉપરની સંખ્યામાં આજના કાર્યક્રમમાં બહેનોની ઉપસ્થિતિ હતી. હું રાજભા ઝાલા, રાજકોટ નાગરિક હિતરક્ષક સમિતિનો સંયોજક છું અને આ જે કમિટી બનાવી છે એ અલગ અલગ સંગઠનો, અલગ અલગ આગેવાનોની છે. ટ્રાફિક હેલ્મેટ વિરોધી લડત સમિતિ એના સંકલન કરતા તરીકેની મારી જવાબદારી છે. જેમ ટ્રાફિકનો કાયદાનો લોકોમાં ખૂબ વિરોધ છે, સરકાર લોકોથી બનેલી છે, સરકાર પૈસા ઉઘરાવવા માટે આવા કાયદાનો દુરુપયોગ કરે કદી ચાલી ન શકે, સરકાર વેપારી બને ચાલી ન શકે, સરકાર કસાય જેમ બકરાને જોવે એવી રીતના લોકોને જોવે ન ચાલે. ભાઈ શ્રી વિજયભાઈ અને ભાઈ નરેન્દ્રભાઈ, આ બંનેને મારે કહેવું છે કે આ બંને આપની જિંદગીની પહેલી ચૂંટણી રાજકોટથી લડી અને જીતા છો. આ બંને આજે જે સ્થાન ઉપર જઈને બેઠા છો ત્યારે આજે જોયું કે બહોળી સંખ્યામાં લોકો જ્યાંથી તમે પહેલીવાર ચૂંટાઈને ગયા હતા એ લોકોએ વિરોધ દર્શાવ્યો છે.
આના કરતાં પણ મોટી સંખ્યામાં જ્યારે અમલીકરણ થશે ત્યારે રાજકોટથી આનો વિરોધ થશે. હું બંનેને વિનંતી કરું કે અમે જસ કાઢવા નથી માગતા, તમે કાયદાનું અમલીકરણ કરશો ત્યાર પછી જ અમે આંદોલન છેડશું. જસ માટે નહીં, તમ તારે હમણાં 16 તારીખે નો કરવો હોય તો થોડોક મહિનો લંબાવી લેજો, 2 મહિના લંબાવી લેજો, જસ તમને જાય ન્યા લગી લંબાવી લેજો. પરંતુ આ કાયદો પૈસા ભેગા કરવા માટેનો છે, સરકાર વેપારી બની છે એની સામેનું અમારું આંદોલન એ મજબૂત અને કડક રીતે થશે અને એનું એનકેન પ્રકારે જેલભરો જેવા ઉગ્ર કાર્યક્રમો ગાંધી ચિંધ્યા માર્ગે કરીને પણ અમે આ કાયદાને નહેત સ્વીકારીએ એવા શપથ પણ લીધા છે અને એની લડત પણ કરશું. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે મીરામ સોલંકી રાજકોટ.